Bye.
તમને જે મન ગમતા કપડા તમે લીધા છે તો એ તમે કયા પ્રસંગે અનુરૂપ લીધા છે તો આમાંથી કોઈ એવા છે કે ના કાકા અથવા તો મામાના મેરેજ હોય તો શેરવાની લીધી હોય બ્લેઝર લીધું હોય ચણિયા ચોળી લીધા હોય વન પીસ લીધું હોય તો એ જે લીધું હોય એ તમારે આમાં લખવાનું છે ત્યાર પછી છે કે તેને પહેરવામાં કે ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે કઈ કઈ તો કે નવા અને ભારે કપડા હોય તો આપણે એને હેન્ડ વોશ કરવું પડે અથવા તો એને ક્યારે મશીનમાં નહીં નાખવાનું જેથી કરીને આપણા કપડા છે એ ખરાબ ના થાય એને સાફ હેન્ડ વોશ અને શેમ્પુથી અથવા તો કોઈ વખત ડ્રાય ક્લીન એટલે કે બહાર આપણે ધોવડાવવા દેવા જોઈએ પછી છે કે તે તમને કેમ ગમે છે છેલ્લું વાક્ય આપણે શું લખવાનું છે કે એ શું કામ ગમે છે તો કે શું કામ તો કે એ મારી મનપસંદ વસ્તુ છે અને મને ગમે છે એટલે હું એને સાચવીને રાખું છું બરાબર તો અહીંયા આપણે પેજ નંબર 7 અને 8 બે પૂર્ણ થઈ ગયું તો તમારે તમારી પાકી બુકમાં પ્રશ્ન જવાબ લખી લેવાના છે અને ટેક્સ્ટ બુકમાં તમારે આ પેરેગ્રાફ છે એ તમારે કરવાનો રહેશે આજના હોમવર્કમાં બરાબર નેક્સ્ટ લેક્ચરમાં